नमस्ते विद्यार्थी मित्रों, सहजानंद विद्यालय नवा नरोड़ा द्वारा आयोजित डिजिटल अभ्यास श्रेणी में आप सौनु हार्दिक स्वागत है। आज आप धोरण 6 विषय गणित अभ्यास करीशु। गणित अंदर प्रकरण 3 संख्या साथ रमत लेक्चर 4 विषय आज आप जोईशु। हवे जुओ के प्रश्न 1 अने 2 ये आपणे स्वाध्याय 3.3 नो प्रश्न 1 अने 2 शीखी गया था। आजे प्रश्न 3 के विभाज्यतानी चावीनो उपयोग करीने नीचेनामांथी कई संख्या 6 वडे विभाज्य छे ते नक्की करो। अहीं आपणे ए संख्या आपेली छे बराबर के 297,144। तो आपणे शुं करवुं पड़शे के 6 वडे संख्या क्यारे विभाज्य होई शके कि ज्यारे जे संख्या आपेली होय ए संख्या जो 2 अने 3 वडे विभाज्य होय तो ए संख्या 6 वडे विभाज्य कही शकाय बराबर। तो एना माटे आपणे 2 अने 3 नी चावी याद करवी पड़े। 2 नी चावी शू के जे संख्यानो एकमनो अंक 2 4 6 8 के 0 होय एने 2 वडे निशेष ભાગી શકાય બરાબર। અને 3 ની ચાવી શું કે આપેલ સંખ્યાનો સરવાળાને જો 3 વડે વિભાજ્ય એટલે કે 3 વડે ભાગી શકાય તો એ સંખ્યા 3 વડે વિભાજ્ય છે એમ આપણે કહી શકીએ। તો જુઓ આ સંખ્યાનો એકમનો અંક જુઓ તમે કયો આપેલો છે 4। તો 4 એ 2 વડે વિભાજ્ય છે તો આ સંખ્યાનો એકમનો અંક 4 છે એટલે આ સંખ્યા 2 વડે વિભાજ્ય છે। હવે આપણે સેના વડે જોવાનું 3 વડે। તો આ સંખ્યાના અંકોનો સરવાળો તો કેટલો થશે 2 પ્લસ 9 પ્લસ 7 પ્લસ 1 પ્લસ 4 પ્લસ 4। તો 2 ને 9 11, 11 ને 7 18, 18 ને 1 19, 19 ને 4 23 અને 23 ને 4 27 બરાબર। તો એનો સરવાળો કેટલો થશે તો 27 છે જે 3 વડે વિભાજ્ય છે એટલે કે તમે 27 ને 3 વડે ભાગો જો એને આપણે ભાગી શકાય તો એ 3 વડે વિભાજ્ય છે એમ કહી શકીએ। તો 27 ભાગ્યા 3 કરીએ તો 3 9 27 બરાબર તો એ 3 વડે વિભાજ્ય છે। તેથી 297,144 એ 6 વડે વિભાજ્ય છે કેમ તો 2 વડે પણ વિભાજ્ય છે અને 3 વડે પણ વિભાજ્ય છે એટલે એ સંખ્યા 6 વડે વિભાજ્ય કહેવાય। હવે જુઓ બી 1258। તો આ સંખ્યાનો એકમનો અંક આપણે જેમ ઉપર જોયું એ જ પ્રમાણે જોઈશું। તો આ સંખ્યાનો એકમનો અંક કયો તો 8। તો 2 4 6 8 કે 0 હોય તો આ 2 વડે વિભાજ્ય હોય તો 8 છે એટલે આ સંખ્યાનો એકમનો અંક 8 છે એટલે 2 વડે વિભાજ્ય છે। હવે 3 વડે જોઈએ તો આ સંખ્યાના અંકોનો સરવાળો તો જુઓ 1 પ્લસ 2 પ્લસ 5 પ્લસ 8 1 ને 2 3 3 ને 5 8 8 ને 8 16 છે જે 3 વડે વિભાજ્ય નથી એટલે કે 3 ના ઘડિયામાં ક્યાંય 16 આવતા નથી। 16 ભાગ્યા 3 કરો તો 3 4 12 16 માંથી 14 જશે અરે સોરી 12 જશે એટલે 4 શેષ વધશે બરાબર એટલે 3 વડે વિભાજ્ય નથી એટલે આ સંખ્યા 6 વડે વિભાજ્ય નથી એમ આપણે કહી શકીએ। કેમ તો 2 અને 3 બંને વડે વિભાજ્ય હોવી જોઈએ પણ અહીંયા 2 વડે વિભાજ્ય છે પણ 3 વડે વિભાજ્ય નથી એટલે આ સંખ્યા 6 વડે વિભાજ્ય નથી। હવે આ જ પ્રમાણે તમારી સી ડી ઈ એફ જી એચ આઈ જે જાતે લખવાના છે જે આપણે ઉપર પ્રમાણે જોયા એ જ પ્રમાણે તમારે જાતે ગણવા પ્રયત્ન કરવાનો છે। હવે જોઈએ પ્રશ્ન 4 કે પ્રશ્ન 4 વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો। મિત્રો 11માં 11 ચાવી કઈ તો 11ની 11ની ચાવી શું કહે છે કે જે આપેલ સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો બરાબર એનો બાદબાકી કરતા એટલે કે એનો તફાવત એટલે કે એની બાદબાકી કરતા જો 0 આવે કાં તો 11 આવે કાં તો 11ના અવયવી આવે એટલે કે 22 33 33 44 55 એમ બરાબર તો એ સંખ્યા 11 વડે વિભાજ્ય કહેવાય બાકી કહેવાય નહીં। તો જુઓ અહીંયા એ આપણને આપેલો છે 5445। તો આપણે શું કરીશું પહેલાં એકી સ્થાન ઉપર જે અંક છે એનો સરવાળો કરીશું। એકી સ્થાન એટલે 5 એકી સ્થાનમાં આવે
पची एक संख्या छोड़ी अने बीजी लो एटले ए स्थान एकी बनी जाए एटले एकी बेकी एम तो आपणे एकी स्थानो सरवाळो करिए तो एकी स्थान पर रहेला अंकोनो सरवाळो तो 5 + 4 बराबर केटला थशे तो 9। हवे बेकी स्थानो सरवाळो करिए तो 4 + 5 बराबर केटला थशे 9। एनो तफावत एटले के एनी बादबाकी करवानी तो एकी माइनस बेकी एटले के एनो तफावत 9 - 9 बराबर 0। तो माटे 5445 એ 11 વડે વિભાજ્ય છે કેમ કે એની બાદબાકી કેટલી આવી એનો તફાવત કેટલો આવ્યો 0 0 આવવો જોઈએ કાં તો 11 આવવો જોઈએ કાં તો 11 ના અવયવીઓ આવવા જોઈએ તો એ સંખ્યા 11 વડે વિભાજ્ય કહેવાય બરાબર તો અહીંયા જવાબ 0 આવ્યો એટલે આ સંખ્યા 11 વડે વિભાજ્ય છે હવે બી જુઓ કે 10824 આપેલા છે આપણે શું કરીશું પહેલા એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો એટલે 4 + 8 + 1 તો 4 + 8 + 1 કરતાં 4 ને 8 = 12 - 1 = 13 હવે બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો તો 2 + 0 તો 2 + 0 બરાબર 2 હવે એકી સ્થાન અને બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરતાં જે જવાબ મળ્યો એની બાદ બાકી કરીએ એટલે કે તફાવત તો 13 - 2 તો 13 માંથી 2 જાય તો કેટલા વધશે તો 11 તો 10824 એ 11 વડે વિભાજ્ય છે કેમ તો જવાબ શું આવ્યો 11 આવ્યો કાં તો 0 આવવો જોઈએ કાં તો 11 કાં તો 11 ના અવયવીઓ તો 11 આવ્યો બરાબર એટલે આ સંખ્યા 11 વડે વિભાજ્ય કહેવાય હવે જુઓ સી બરાબર અહીંયા આપણને સી આપેલો છે 71,38,965 તો સૌથી પહેલા આપણે એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરીએ એટલે 5 + 9 + 3 + 7 એક એક સંખ્યા છોડતા જવાનું લેતા જવાનું એક અંક છોડી અને એક અંક લેવાનો 5 લીધા પછી 6 નહીં લેવાના 9 લેવાના 9 લીધા પછી 8 નહીં લેવાના 3 લેવાના 3 લીધા પછી 1 નહીં લેવાના 7 લેવાના તો 5 + 9 + 3 + 7 તો એનો સરવાળો કેટલો થશે તો 24 હવે બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરીએ તો 6 + 8 + 1 એટલે 6 ને 8 = 14 - 1 = 15 બરાબર હવે એનો તફાવત શોધીએ એટલે કે બાદબાકી કરીએ તો 24 - 15 બરાબર કેટલા વધશે 24 માંથી 15 જશે તો 9 તો જે 11 વડે તમે જુઓ 9 ને 11 વડે ભાગી શકાય બરાબર તો ના ભાગવાની ભાગવાના પણ નથી આપણે ફક્ત 0 ને 11 આવવા જોઈએ પણ અહીંયા તો જવાબ કયો આવ્યો 9 આવ્યો જે 11 વડે વિભાજ્ય નથી એટલે કે 71,38,965 એ 11 વડે વિભાજ્ય નથી આપણે 11ની ચાવીનો ઉપયોગ કરી જેમ ઉપરના દાખલા ગણ્યા એ જ પ્રમાણે તમારે ડી ઈ એફ જાતે ગણવા માટે પ્રયત્ન કરવાના છે હવે જોઈએ આપણે પ્રશ્ન 5 તો જુઓ નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે આગળનો અંકની અંદર ખાલી જગ્યા છે અને પાછળ 6 7 2 4 એટલે કે 6724 આપેલા છે હવે આપણે ખૂટતો અંક અહીંયા લખવાનો છે તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે 3 વડે કહ્યું છે તો 3ની ચાવી તમે યાદ કરો કે આપેલ સંખ્યાનો સરવાળો કરવો બરાબર તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે આપેલ અંકોનો સરવાળો તો જે જે અંક આપ્યા છે એનો સરવાળો કરીએ તો 6 + 7 + 2 + 4 તો 6 ને 7 = 13 13 ને 2 = 15 15 ને 4 = 19 હવે 19થી મોટા હોય એવા 3ના નજીકના અવયવી આપણે શોધવાના કયા કયા કહેવાય તમે જુઓ કે 19થી મોટા હોય એવા અને 3ના અવયવી તો આપણે 3 7 = 21 થાય 3 6 = 18 લઈએ તો 19 કરતાં નાના થઈ જાય એટલે 3 6 નહીં લઈએ આપણે 3 7 = 21 3 8 = 24 અને 3 9 = 27 હવે જુઓ કે અહીંયા આપણને એક જ ખાલી જગ્યા આપેલી છે એક જ અંકની ખાલી જગ્યા આપેલી છે એટલે કે એક જ અંક મૂકવાનો છે એટલે 1 થી 10ની અંદર એટલે કે 1 થી 9 જ એક અંક કહેવાય બરાબર 10 એ 2 અંકની સંખ્યા થઈ જશે એટલે આપણે 1 થી 9માં જ ગોતવાના થાય તો 3 9 = 27 સુધી જ આપણે લખીશું બરાબર હવે એના જે અવયવી લખ્યા એમાંથી આપણને અંકોનો સરવાળો કરતાં જે જવાબ મળ્યો એ આપણે બાદ કરી દઈશું એટલે કે 21 - 19 બરાબર કેટલા વધશે 2 એવી જ રીતે 24 - 19 = 5 24 માંથી 19 છે એટલે 5 એવી જ રીતે 27 - 19 = 8 બરાબર કે સૌથી છેલ્લો અંક 9 એટલે 3 9 = 27 લીધેલા છે અહીંયા આપણે એ આ નજીકના એના 3 અવયવી છે 3ના
બરાબર, એમાં બે પાંચ અને આઠ આવ્યા. તો એમાં સૌથી નાનો કયો? તો બે, અને સૌથી મોટો કયો? તો આઠ. બરાબર, તો આમ સૌથી નાનો અંક લખીએ આપણે તો બે આવે, અને સૌથી મોટો અંક લખીએ તો કેટલા આવશે? આઠ. હવે જુઓ બી, અહીંયા ચાર સાત સાત છ પાંચ, પછી એક અંકની ખાલી જગ્યા આપી છે ને પછી બે. તો સૌથી પહેલાં આપણે આપેલ અંકોનો સરવાળો કરી દઈએ. તો ચાર પ્લસ સાત પ્લસ છ પ્લસ પાંચ પ્લસ બે, તો ચાર ને સાત અગિયાર, અગિયાર ને સાત, અરે સોરી, ચાર ને સાત અગિયાર, અગિયાર ને છ સત્તર, સત્તર ને પાંચ બાવીસ, બાવીસ ને બે ચોવીસ. હવે ચોવીસથી મોટા હોય એવા ત્રણના ત્રણ નજીકના અવયવી લખવાના. બરાબર, તો ત્રણ સીતા એકવીસ, એ ચોવીસ કરતાં નાના થઈ જશે, એટલે આપણે ત્રણ સીતા નહીં લઈએ, ત્રણ ઈઠા લઈશું. તો ત્રણ ઈઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ, ત્રણે દાદ ત્રીસ, અને ત્રણ ગુણ્યા અગિયાર એટલે તેત્રીસ. આ એના નજીકના અવયવી કહેવાય. બરાબર, હવે જે જવાબ આવ્યો છે એ જવાબને આપણે એના અવયવીમાંથી બાદ કરીએ, એટલે કે ચોવીસ માઇનસ ચોવીસ બરાબર ઝીરો. હવે સત્યાવીસનો વારો, સત્યાવીસમાંથી ચોવીસ બાદ કરો તો ત્રણ. હવે ત્રીસનો વારો, ત્રીસમાંથી ચોવીસ બાદ કરો એટલે છ, અને તેત્રીસમાંથી ચોવીસ બાદ કરો એટલે નવ. હવે આ જે જવાબ મળે આપણને, બરાબર, એમાં સૌથી નાનો અંક કયો? તો શૂન્ય, અને સૌથી મોટો તો નવ. તો આમ સૌથી નાનો અંક લખવો હોય આપણે તો શૂન્ય લખી શકીએ, અને સૌથી મોટો અંક લખવો હોય તો આપણે નવ લખી શકીએ. હવે જોઈએ પ્રશ્ન છ. નીચે આપેલી ખાલી જગ્યામાં એવો અંક લખો કે જેથી તે સંખ્યાને અગિયાર વડે ભાગી શકાય. બરાબર, એવી અંક લખવાનો કે એ સંખ્યાને અગિયાર વડે ભાગી શકાય. તો જુઓ, નવ બે પછી ખાલી જગ્યા પછી ત્રણ આઠ અને નવ આપેલા છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે એકી સ્થાનના અગિયારની ચાવી યાદ કરવાની. જે અંક અહીંયા આપણને રકમની અંદર કયો હોય એ અંકની ચાવી, આપણે વિભાજ્યતાની ચાવી યાદ કરવાની. બરાબર, તો અગિયાર, અગિયાર એટલે એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો ની બાદબાકી કરતાં જો શૂન્ય કે અગિયાર વધે તો એ સંખ્યા અગિયાર વડે વિભાજ્ય કહેવાય. બરાબર, તો એકી સ્થાનના અંકોનો સરવાળો, તો એકી સ્થાનના અંકો લઈએ તો નવ પ્લસ ત્રણ પ્લસ બે, તો નવ ને ત્રણ બાર, બાર ને બે ચૌદ. હવે બેકી સ્થાનના અંકોનો સરવાળો, તો આઠ, તો આઠ લખી દીધા. પછી અહીંયા ખાલી જગ્યા છે તો અહીંયા આપણે ખાલી સ્થાન લખીશું. તમે એક્સ વાય ઝેડમાંથી કોઈ પણ નામ પણ આપી શકો છો. બરાબર, અહીં આપણે ખાલી સ્થાન લખીએ છીએ. પ્લસ નવ, બરાબર, નવ ને આઠ સત્તર, સત્તર પ્લસ ખાલી સ્થાન. હવે એનો તફાવત કરીએ એટલે કે બાદબાકી કરીએ, તો ખાલી સ્થાન પ્લસ સત્તર માઇનસ કેટલા આવ્યા હતા એકી સ્થાનના અંકોનો સરવાળો? તો ચૌદ. તો ખાલી સ્થાન એમના એમ લખી દઈશું, અને સત્તર માઇનસ ચૌદ એટલે કેટલા વધશે? ત્રણ. પણ મોટી સંખ્યા પ્લસ છે એટલે જવાબ પણ કેવો આવે? પ્લસ જ આવે. હવે જુઓ કે આપેલી સંખ્યા અગિયાર વડે વિભાજ્ય કરવા માટે આપણે શું કરવું પડશે? તો ખાલી સ્થાન પ્લસ ત્રણ. અહીંયા શું જવાબ આવ્યો? ખાલી સ્થાન પ્લસ ત્રણ. હવે એને જેટલા વડે વિભાજ્ય કરવાનું કયું હોય એટલા વડે એને બાદબાકી કરવાની થાય, એટલે ખાલી સ્થાન પ્લસ ત્રણ બરાબર અગિયાર. માટે તો ખાલી સ્થાન બરાબર અગિયાર અહીંયા માઇનસ ત્રણ. આપણે જ્યારે બરાબરની આ બાજુ કોઈ સંખ્યા લાવીએ અને બરાબરની આ બાજુથી સંખ્યા કોઈ આ બાજુ લખીએ તો જે નિશાની હોય એ બદલાઈ જાય. તો અગિયાર માઇનસ આ પ્લસ છે ત્રણ, તો આ બાજુ લાવીશું એટલે કેવા થઈ જશે? પ્લસ છે તો માઇનસ થઈ જશે, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, તો આ પ્લસ છે એટલે કેવા થઈ જશે? તો માઇનસ. તો ખાલી સ્થાન બરાબર અગિયારમાંથી ત્રણ જાય તો આઠ. માટે ખાલી સ્થાનમાં કેટલા આવશે? આઠ આવે છે. આમ સંખ્યા કઈ બનશે? તો નવ લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો ને નેવ્યાસી થાય. ખાલી સ્થાનની અંદર આપણે આઠ લખવાના થાય. હવે જુઓ, એવી જ રીતે બી, આઠ પછી ખાલી સ્થાન આપેલ છે, પછી નવ ચાર આઠ ચાર. હવે સૌથી પહેલાં આપણે એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરી દઈએ. તો ચાર પ્લસ ચાર પ્લસ ખાલી સ્થાન, બરાબર, ચાર પ્લસ ચાર પ્લસ ખાલી સ્થાન, એ ચાર ને ચાર આઠ, આઠ પ્લસ ખાલી સ્થાન. હવે બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરીએ તો આઠ પ્લસ નવ પ્લસ આઠ, તો આઠ ને નવ સત્તર, સત્તર ને આઠ પચીસ. હવે એનો તફાવત એટલે કે બાદબાકી કરીએ તો પચીસ માઇનસ મોટા કૌંસની અંદર આપણે લખીશું, કેમ કે અહીંયા આખી સંખ્યા આપેલી છે આઠ પ્લસ ખાલી સ્થાન છે એટલે, તો મોટા કૌંસની અંદર આઠ પ્લસ ખાલી સ્થાન બરાબર. હવે પચીસ એમના એમ લખી દઈએ, માઇનસના માઇનસ. હવે મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખવાની જે તમને આગળના ધોરણમાં પણ ઉપયોગી થશે,
કે જ્યારે કૌંસ આપેલો હોય અને કૌંસ છોડી અને આપણે સંખ્યા લઈએ તો કૌંસ જ્યારે છોડવામાં આવે ત્યારે અંદર રહેલી જે સંખ્યા હોય એની નિશાની બદલાઈ જાય, એટલે કે અહીંયા 8 પછી પ્લસ છે તો 8 પ્લસી આપણે કૌંસ છોડીશું તો 8 પછી શું થઈ જશે, માઇનસ થઈ જશે. બરાબર, તો 25 માઇનસ 8 માઇનસ ખાલી સ્થાન, હવે 25માંથી 8 જાય તો 17, માઇનસના માઇનસ ખાલી સ્થાન એમને એમ લખી દઈશું, તો 17 માઇનસ ખાલી સ્થાન. હવે આપણે 11 વડે વિભાજ્ય કરવાના છે. બરાબર, તો શું કરીશું, જે સંખ્યા આવી એને 11 વડે વિભાજ્ય કરવા માટે આપણે કેટલા અંક મૂકવા પડે, તો આપેલી સંખ્યા 11 વડે વિભાજ્ય કરવા શું કરીશું, કયો જવાબ મળ્યો, 17 માઇનસ ખાલી સ્થાન. તો 17 માઇનસ ખાલી સ્થાન બરાબર 11, માટે ખાલી સ્થાન બરાબર 17 માઇનસ 11, માટે ખાલી સ્થાન બરાબર 17માંથી 11 જાય તો 6. બરાબર, તો ખાલી સ્થાનમાં કઈ સંખ્યા આવશે, 6 આવશે. બરાબર, આમ કઈ સંખ્યા બનશે, તો 869484 બનશે, ખાલી જગ્યાની અંદર આપણે 6 મૂકવાના થાય. બરાબર, હવે આપણે જે દાખલા ગણ્યા એના આધારે તમારે હોમવર્કની અંદર કયા કયા દાખલા ગણવાના છે, તો જુઓ પાના નંબર 5-7 પરનો સ્વાધ્યાય, એટલે કે 3.3નો પ્રશ્ન 3નો સી ડી ઈ એફ જી એચ આઈ અને જે જાતે ગણવાના છે. પ્રશ્ન 4નો ડી ઈ એફ ગણવાના છે અને પીડીએફ ફાઇલમાં પણ લખવી, બધું જ ગણિતની નોટમાં લખવું. અહીંયા આપણે જે જે દાખલા સોલ્વ કર્યા એ પણ તમારે ગણિતની નોટમાં લખવાના છે. એ સિવાય આપણે જે શીખ્યા એના બાકીના દાખલા આપણે ઘરે હોમવર્કમાં કરવા માટે આપેલ છે, જે દરેક વિદ્યાર્થીએ ગણવા માટે પ્રયત્ન કરવાનો છે. જો ન આવડે તો તમે અમને જણાવશો બરાબર, અને આપણે પ્રશ્ન સોલ્વ કરીશું. દરેક વિદ્યાર્થીને જય સ્વામિનારાયણ. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. દાખલા જે કયા એ પણ ગણિતની નોટમાં ગણવાના, અને આપણે જે અત્યારે સોલ્વ કરેલ છે એ દાખલા પણ, એટલે કે પીડીએફ ફાઇલ પણ તમારે ગણિતની નોટમાં લખવાની છે. અદ્યાને જય સ્વામિનારાયણ.